चालो विद्यार्थी मित्रों, आज आप धोरण चार गुजराती कूहू एम स्व अध्ययन पोथी में पाठ छ भाईबंद मारो बोलियो कूहू ए पूरीशू। हवे पहलू है, अँ वाक्य है, नीचेना वाक्य वाँचो सांभो अने पूछेला प्रश्नना जवाब आपो। अँ प्रश्न है, प्रश्नों उपरना वाक्यों में तमने कया शब्दों नवा लाग्या? तो चित्र विचित्र, हवा बारी, गजवा, गोदाम, आरस पहाण, लादी, परछायो, ईंडा, जात जातना, आवा शब्दों में अहीं लख्या छे। हवे बीजू छे, उपरना वाक्यों में कया शब्दों तमे दिवस में बे थी त्रण वार तमारी वातचीत में बोलो छो? तो एना पछी छे, आवतो, गजवामां, जेवी वस्तुओ, पर, भरेली, होय। हवे छे नीचे आपेला शब्दों मोटे थी वाँचो अने लखो। अहीं जे शब्दों छे एना माटे अहीं जगह आपेली छे। आजे अवारनवार, सव्यसाची, वाला दवला, मेहनतकश, राजतरंगिणी अने अमलदार, आ छ शब्द छे एना माटे अहीं छ लीटीओ आपेली छे। तो छ लीटीओ में तमारे आ छ शब्द लखी देवाना छे जोई जोईने। पछी अहीं एक सरस चित्र आपेलू छे, पछी छे चित्रना आधारे प्रश्नना जवाब लखो। आ चित्र में तमने जे देखाय छे तेना नाम लखो। तो झाड़, आग, घर, वांदराभाई, माणसो, टोपी, शाल, नदी। हवे आगळ, तापणू केम कर्यु हशे? तो तापणू ठंडी भगाड़वा माटे कर्यु हशे। अथवा एम पण लखी शकाय के खूब ज ठंडी लागती हती अने तेथी तापणू कर्यु छे। तापणू करवा कई कई वस्तुओनी जरूर पड़े? तो लाकड़ा जोईए, दीवासळीनी पेटी जोईए, थोड़ू केरोसीन जोईए अथवा कपड़ाना टुकड़ा जोईए। हवे छे ठंडी थी बचवा तमे शुं करो छो? तो घरना बारी दरवाजा बंद राखीशुं, साल स्वेटर पहेरीशुं, तापणू करीशुं। हवे छे तमने कई ऋतु गमे छे अने केम? तो मने शियाळानी ऋतु गमे छे कारण के तेमां ठंडीमां तापणू करवानी अने मजानी वस्तुओ जेवी के बोर वगैरे खावानी खूब मजा आवे छे। हवे छे नीचेना शब्दोनो उपयोग करी वाक्य बनाओ। आप, आजे आप वादळोथी घेरायेलू हतुं। टोळी, वादळोनी टोळी जाणे वरसाद लईने आवी। लोही, पड़ी जवाथी लोही निकळ्युं। માળો, કાલે અગાસીમાં કબૂતરનો માળો જોયો। ઉદાહરણ મુજબ બંને શબ્દોનો ઉપયોગ કરી એક વાક્ય બનાવો। અહીંયા નાક અને ચશ્મા માટે એક વાક્ય બનાવ્યું છે કે સાહેબના ચશ્મા વારંવાર નાકની દાંડીથી ઉતરી જાય છે। ધજા અને થાંભલો, તો ધજા થાંભલા પર ફરકતી હતી। ગળું અને તરસ, તો તરસથી ગળું સુકાતું હતું। હવે આગળ જોઈએ, લોખંડ અને દાતરડું, લોખંડમાંથી દાતરડું બને છે। ભિખારી અને ભૂખ, ભિખારીને ખૂબ ભૂખ લાગી હતી। હવે છઠ્ઠો પ્રશ્ન, કૌંસમાં આપેલા સાધનોનો ઉપયોગ કરી નીચેનામાંથી કોણ કરે છે? ઉપયોગ નીચેનામાંથી કોણ કરે છે એની સામે લખો। તો અહીંયા આગળ સાધનોના નામ કૌંસમાં આપ્યા છે અને નીચે આમાંથી કોણ શેનો ઉપયોગ કરીએ લખવાનું છે? તો માળી, ખુરપીનો, લુહાર ધમણનો, સુથાર કરવતનો, દરજી સોય દોરાનો અને કુંભાર ચોકડાનો ઉપયોગ કરે છે। હવે જોડકા જોડો, પ્રશ્ન સાત આપ્યો છે, જોડકા જોડો। હવે અહીંયા આગળી છે એમાં એક ભૂલ હતી, તો મેં અહીંયા ખોલકું આપ્યું છે તો સામે ગધેડું નથી આપ્યું, નહીં બિલાડી આપી છે તો સામે મીંદડું નથી આપ્યું, એટલે અહીંયા આપણે આ રીતે સુધારી અને જોડકા કર્યા છે। મનુષ્ય, તો બાળક, ઊંટ, બોતડું, હાથી, મદન્યુ, બકરી, લવારું, બિલાડી, મીંદડું અને ગધેડાના બચ્ચાને ખોલકું કહેવાય। હવે આગળ જોઈએ, નીચેનામાંથી કયું વાક્ય સાચું છે તેની સામે ખરાની નિશાની કરો। બુલબુલ ગાતી હતી, પતંગિયું ઉડતું ઉડતું ઝૂલ પર જઈ બેઠું। હવે આગળ જોઈએ, મારા આંગણામાં ચમેલી ઉગી, સાંજે સૂરજ આથમ્યો। નવમું, કોયડા ઉકેલો, તમે કોની માના ભાઈના દીકરા, પિતરાઈ, એક કિલોગ્રામ રૂ અને એક કિલોગ્રામ લોખંડમાંથી કોનું વજન વધુ? તો બંનેનું સરખું। ભીમ અને દુર્યોધનમાંથી ભીમ મોટો અને જાડો છે, જો બંનેને ત્રાજવામાં બેસાડીએ તો કોનું પલડું ઊંચું જાય? દુર્યોધનનું, કારણ કે ભીમ મોટો છે તો એનું પલડું નીચે જાય। હવે ઉદાહરણ મુજબ વાક્ય બનાવો। હું જમ્યો, હું જમું છું અને હું જમીશ। તો હું બોલ્યો, હું બોલું છું, હું બોલીશ। હું રમ્યો, હું રમું છું, હું રમીશ। હું દોડ્યો, હું દોડું છું અને હું દોડીશ। ચાલો મિત્રો, તો અહીંયા આ પાઠ હવે પૂરો થાય છે। જો વિડીયો ગમ્યો હોય તો લાઇક જરૂર કરશો, તમારા મિત્રોને શેર કરશો અને ચેનલને ચોક્કસ સબસ્ક્રાઇબ કરશો। ચાલો ત્યારે આવજો।